नमस्कार मित्रों, लास्ट टाइम आपणे जोयुं हतुं के भाई समान विद्युत क्षेत्र में ध्रुवीय अणु अध्रुवीय अणु पोलराइजेशन केवी रीते थाय, एनुं ध्रुवीभवन केवी रीते थाय, अने लास्ट आपणे एवुं पण जोयुं हतुं के भाई एक प्लेट उपर नेगेटिव वीजभार अने बीजी प्लेट उपर पॉजिटिव वीजभार जमा थतो होय, वच्चेनुं जे विस्तार छे कम्पेन्सेट थई जतो हतो प्लस अने माइनस प्लस माइनस એને લીધે એક પ્લેટ ઉપર શું થતું હતું તો કે નેગેટિવ વીજભાર એક પ્લેટ ઉપર પોઝિટિવ વીજભાર એક કેપેસિટર જેવું વર્ક કરતો હતો. આજે આપણે એક ટોપિક ભણવાના છે કે કેપેસિટર અને કેપેસિટન્સ. તો કેપેસિટરની વ્યાખ્યા બે રીતે આપી શકાય, એકબીજાની પાસે પાસે યાદચ્છિક રીતે ગોઠવેલ અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના બે સ્વાહકથી બનતી રચનાને આપણે કેપેસિટર કહી શકીએ, અથવા તો એકબીજાથી અલગ રાખેલા બે સ્વાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય છે. આકૃતિ તમે જોઈ શકો, એક પદાર્થ એક સ્વાહક છે જેની ઉપર નેગેટિવ વીજભાર છે જેનો વોલ્ટેજ V1 છે, અને બીજો સ્વાહક છે જેની ઉપર પ્લસ Q વીજભાર છે જેનો વોલ્ટેજ V2 છે, અને એની વચ્ચે જે જગ્યા રાખેલી છે ત્યાં આપણે શું લઈએ છીએ, હવા. હવા એટલે શું છે, ડાયઇલેક્ટ્રિકલ માધ્યમ. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે બંને વીજભારની વચ્ચે આપણે શું છે, હવા. એ હવા કેના તરીકે વર્ક કરે, ડાયઇલેક્ટ્રિકલ માધ્યમ તરીકે વર્ક કરતું હોય. તો અહીંયા આગળ જે વીજભાર છે એ વીજભાર કોના સમપ્રમાણમાં હોય, તો કે વોલ્ટેજના સમપ્રમાણમાં. તો અહીંયા આગળ જેમ વોલ્ટેજ વધે એમ વીજભાર વધવાનું છે, જેમ વોલ્ટેજ ઘટે એમ વીજભાર ઘટવાનો હોય. તો અહીંયા આગળ આપણે જે પ્રોપોર્શનાલિટીની વાત કરીએ, તો પ્રોપોર્શનાલિટી કરીએ આપણે અચળાંક તરીકે શું મૂકીએ, સી. તો એ સીને શું કહેશું, કેપેસિટન્સ. અને જે રચના આખી જે બને છે એને શું કહેશું, કેપેસિટર. એના મૂલ્યને શું કહેવાય, કેપેસિટન્સ. અને ક્યુ બાય વીનો જે ગુણોત્તર છે એ કેવો રહેતો હોય, અચળ રહેતો હોય, એ ક્યુ બાય વીના ગુણોત્તરને શું કહેવાય, કેપેસિટન્સ. કેપેસિટન્સ એટલે કે ચાર્જ બાય વોલ્ટેજ, જે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે ફાઇન્ડ કરેલો હતો, એટલે એને ફેરાડે એકમ પણ કહેવામાં આવે છે. એનું પારિમાણિક સૂત્ર આપણે ફાઇન્ડ કરવું હોય તો 1 ફેરાડે ચાર્જનો એકમ શું થાય, કુલમ. વોલ્ટેજ એટલે જૂલ પર કુલમ, કુલમ છેદનો છેદ અંશમાં જાય એટલે કુલમ સ્ક્વેર પર જૂલ થશે. એને મૂળભૂત એકમમાં ફેરવીએ તો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર, જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ડિવાઈડ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, તો એનું એક પારિમાણિક સૂત્ર m-1 l-2 t 4 a 2. તો આવી રીતે એનું આપણે કહી શકીએ પારિમાણ સૂત્ર ફાઇન કરવું હોય. તો કેપેસિટરની સંજ્ઞા મેં ઉપર દોરેલી છે, તો કે બંને પ્લેટ સરખી હોવી જોઈએ. ધ્યાન રાખજો, બંને સરખી પ્લેટ છે, એક પ્લેટ મોટી અને એક પ્લેટ નાની, એવી રીતે સાઇન દોરશો તો બેટરીની થઈ જશે, એટલે એવી રીતે ન દોરી શકાય. બંને એક સરખી જ હોવી જોઈએ. એક પ્લસ પોઝિટિવ પ્લેટ હશે અને એક નેગેટિવ પ્લેટ. વચ્ચે જે ખાલી ભાગ બતાવે છે આપણે બતાવે છે કે વચ્ચે ડાયઇલેક્ટ્રિકલ માધ્યમ છે. પહેલી સંજ્ઞા છે કેપેસિટરની છે, બીજી કેપેસિટર પણ એ વેરિયેબલ કેપેસિટર છે, એટલે કે ચલિત કેપેસિટર છે, જેને આપણે ઉપર એરો વડે બતાવીએ એટલે કેપેસિટરનું મૂલ્ય આપણે બદલી શકીએ. ઓકે, તો એ ચલિત કેપેસિટરની સંજ્ઞા બતાવે છે. ઘણી વાર તમે ક્વેશ્ચન પૂછાતો હોય કે ભાઈ જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય જો મોટું હોય તો શું થાય, અને એની અંદર બ્રેકડાઉન કેવી રીતે થાય અને કેવી રીતે એને આગળ આપણે પ્રોસેસ કરાવી શકીએ. તો એમાં આપણે જોયું કે ભાઈ કેપેસિટરમાં જો કેપેસિટન્સનું મૂલ્ય વધારે હોય, ધ્યાન રાખો કેપેસિટન્સનું મૂલ્ય એટલે કે સીનું મૂલ્ય વધે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું મૂલ્ય ઘટે, એટલે કે નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં આપણે વીજભાર ઘણો બધો સંગ્રહ કરી શકીએ. પણ એનાથી ઉલટું વિચારો, ચાલો માનવી આપણે કેપેસિટન્સનું મૂલ્ય નાનું નથી, મોટું નથી રાખવું, નાનું રાખવું છે, તો એનો મતલબ શું થયો કે આપણે વિદ્યુત સ્થિતિમાનનો જો વોલ્ટેજ આપણે વધારીએ તો કેપેસિટન્સ શું થશે, ઘટશે. તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો વોલ્ટેજ વધે તો કેપેસિટન્સ શું થાય, ઘટે. હવે જો વોલ્ટેજ વધે તો આપણે એક બીજું પણ ઇક્વેશન છે, ઇ ઇઝ ઇક્વલ ટુ V/D અથવા વી ઇઝ ઇક્વલ ટુ E×D જે લખવું હોય. તો જો વોલ્ટેજ વધે તો વિદ્યુત ક્ષેત્ર પણ વધે, અને વિદ્યુત ક્ષેત્ર કેવું બને, પ્રબળ બને. જો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને તો પ્લેટની આજુબાજુ શું થશે, આયનીકરણ થશે, જે તમને વચ્ચે દેખાય છે અહીંયા આગળ, મેં વચ્ચે હવા લખેલું છે માધ્યમ તરીકે, બે પ્લેટો નેગેટિવ અને પોઝિટિવ પ્લેટો અહીંયા બતાવેલી છે, કેપેસિટર બતાવેલું છે.
તો શું થાય તો કે પ્લેટોની આજુબાજુ આયનીકરણ થાય આયનીકરણ થવાથી શું થશે તો કે આયનો છૂટા પડશે અને એ તો કે કેપેસિટર પરના વિદ્યુતભારને શું કરી દેશે તટસ્થ કરી દે અને જેને લીધે અવાહક માધ્યમમાંથી વિદ્યુતભાર એક પ્લેટથી બીજા પ્લેટ એટલે કે નેગેટિવથી ઇલેક્ટ્રોન આયન છે એ નેગેટિવ ઋણ વિદ્યુતભારી આયન છે એ નેગેટિવ ક્યાં જશે પોઝિટિવ તરફ જશે એટલે શું થશે અવાહક માધ્યમ એટલે કે ડ્રાય ઇલેક્ટ્રિકલ માધ્યમમાંથી પસાર થાય એટલે લીક થઈ જશે જેથી કેપેસિટર કેવું બને નકામું બને અને આને આપણે કહી શકશું ડાય ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન અથવા તો એને કોરોના ડિસ્ચાર્જ પણ કહી શકાય તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર જો પ્રબળ થાય વિદ્યુત સ્થિતિમાન વધે વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ વધે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને જો એ પ્રબળ બનશે તો આયનીકરણ થશે આયનીકરણ થાય તો એક પ્લેટ ઉપરનો વીજભાર છે એ બીજા પ્લેટ ઉપર જશે એટલે વચ્ચે શું થશે તો કે બ્રેકડાઉન થઈ જશે મતલબ કે એને ડ્રાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ છે નબળી પડે જેને લીધે તો કે ડિસ્ચાર્જ થાય અને એને ડિસ્ચાર્જને કહેવાય કોરોના ડિસ્ચાર્જ ઘણી વખત તમને એમ પૂછે કે ભાઈ ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કોને કહે તો એમાં આપણે કહી શકાય ડેફિનેશન દેવું લીધો કે ડાય ઇલેક્ટ્રિકલ માધ્યમ બ્રેકડાઉન થયા વિના જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે એને એની ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે તો ઘણીવાર આ વખતે લાસ્ટ એક્ઝામમાં આ બોર્ડની એક્ઝામમાં પૂછાયું હતું એમસીક્યુમાં કે હવાની ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કેટલી હોય તો એ ખબર હોવી જોઈએ કેટલી હશે 3×10⁶ વોલ્ટ પર મીટર જેટલી હોય ડાય ઇલેક્ટ્રિકલ હવા માટે ડાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ કેટલી હશે 3×10⁶ વોલ્ટ પર મીટર એટલે આપણને જો આ કેપેસિટન્સનું મૂલ્ય આપણને જો મોટું રાખવું હોય તો એના માટે વોલ્ટેજ હંમેશા કેવો રાખવો પડતો હશે નાનો રાખે તો જો વોલ્ટેજ વધે તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને તો આયનીકરણ થાય કેપેસિટર નકામું બને નબળું પડે અને તો કે ડિસ્ચાર્જ થઈ જાય તો એવું થવું જોઈએ નહીં એટલા માટે આપણે કેપેસિટરનું મૂલ્ય કેવું રાખવું પડે મોટું રાખવું પડે અને વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય તો કે ઓછું વિદ્યુત સ્થિતિમાનના તફાવત મૂલ્ય નાનું હોય એટલે નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે મોટા જથ્થાનો આપણે વિદ્યુત ભાર ધારણ કરી શકીએ ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું આપણે ઇક્વેશન જોવાના છે ઓકે થેન્ક યુ